ચાલો પહેલું એક એમસીક્યુ જોઈએ. પહેલો એમસીક્યુ એમસીક્યુ ચેપ્ટર 1 11 જેડબલી. એમાં એમસીક્યુ નંબર 1, ભારત દેશના પ્રતિભાશાળી વ્યક્તિઓનો સમૂહ એ ખાલી જગ્યા છે. બરોબર, તો હું પ્રતિભાશાળી આમના મતે હોય આમના મતે ન હોય, બરોબર છે? શક્તિશાળીમાં શરીર ખરું પણ એવું તો એ કહી શકાય નહીં, તો આ ગણ નથી. કેમ નથી? કારણ કે અલગ અલગ વ્યક્તિએ મંતવ્ય અલગ અલગ બને છે, ખબર પડે છે? તો આમાં ઓપ્શન આવશે ડી, ગણ નથી. કારણ કે ચોક્કસ સમૂહ ન લખી શકાય. બીજો એમસીક્યુ, ગણ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, સાથોસાથ લખતા જવું છે, મજા આવશે. હા લખતા, હા એટલે બીજું બધું તમારું કામ બંધ થઈ જાય. પહેલાંનો લખી નાખો ડી, ગણ નથી, અને લખો કારણ કે ચોક્કસ સમૂહ ન લખી શકાય. બીજો છે એ બરાબર એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ સ્ક્વેર બરાબર 9 અને 2x બરાબર 4, આવું છે. તો એક્સ સ્ક્વેર બરાબર 9, તો એક્સ બરાબર કેટલા થાય? +3 લખજો સાથોસાથ, બરાબર. અને 2x બરાબર 4, તો એક્સ બરાબર કેટલાક થાય? 2. તો આને ગણ સ્વરૂપે લખવો હોય તો કયા લખાવે? તો કે -3, 3 અને 2. તો આવો કોઈ ઓપ્શન છે? -3, 3 અને 2, તો આવો છે ઓપ્શન નંબર બી. એ લોકોએ 2, 3 ને -3 લખ્યું, ગમે એને ગમે એમ લખી શકાય, એવું કંઈ જરૂરી નથી. એટલે આવશે ઓપ્શન નંબર બી, રાઈટ? બધા લખો ઓપ્શન નંબર બી. ઇઝી છે કે એવું અઘરસ્ટ નથી? ચાલો પૂરું. આવડે તો સારું. અવાજ નહીં મિત્રો. ચાલો નેક્સ્ટ જોઈએ, ત્રીજો એમસીક્યુ. એવું કીધું જો એ તથા બી બે કોઈ ગણ હોય, સારું ગણ છે, તો એવું કીધું છે a/a/b' એ યોગ, એટલે મેં ચોથો એમસીક્યુ જોઈ લીધું, એ યોગ a/b, આ કેટલુંક થાય? એ થાય ફાઈનલ. કેવી રીતે ગણતરી કરી? વેન આકૃતિથી. યસ, સરસ. વેન આકૃતિથી બહુ ઝડપથી ખબર પડી જાય, પણ સૂત્ર પણ સૂત્રથી પણ ગણી શકાય, વેન આકૃતિથી પણ ગણી શકાય, તમને જેમ યોગ્ય લાગે. જુઓ અહીંયા ધ્યાન આપો, જો તમે સૂત્રથી ગણવા જાઓ તો આવું થાય, એ યોગ એ છેદ એ યોગ બી, બરાબર. એ યોગ એ છેદ એ યોગ બી. એ યોગ એ એટલે કેટલા થાય? એ છેદ એ યોગ બી. હવે યોગ ગણમાં તો એના બધા સભ્ય આવી જ જવાના છે, ખબર પડી? અને છેદ એ એટલે જવાબ કેટલો થાય? એ. પણ સાહેબ આમાં મને કંઈ ખબર પડી નથી, પણ જો તમે એની વેણ આકૃતિ દોરો ને તો બહુ મજા આવી જાય. કેટલા ગણ છે? 2 ગણ. કયા કયા? એ અને બી. તો આ એ છે અને આ બી છે, રાઈટ? હવે તમને શું કહે છે? તો કે એ યોગ એ એટલે આખું આટલું થાય, આટલું એ થાય, બરાબર કે નહીં? યોગ યોગ એ છેદ બી, એ છેદ બી એટલે આટલો ભાગ થાય. તો તમે એ લ્યો અને યોગ એ છેદ બી કરો તો આખું શું થયું? અંતે તો શું થયું? આમાં કેટલા ખબર પડી ગઈ? હવે ઓલામાં ન પડી આમાં પડી ગઈ એવું થયું ને, કારણ કે આ અઘરું છે અને વેણ આકૃતિ સહેલી છે. ખ્યાલ આવ્યો તમને? તમને જેમાં ખબર પડે એમાં સાચો જવાબ આવે એ, અને એનો ઓપ્શનનો નંબર છે એ, સોરી હા એ. ચોથો એમસીક્યુ, બહુ સ્પીડમાં આપણે ચાલી રહ્યા છીએ, બહુ સારી બાબત છે. એ તથા બી બે કોઈ ગણ હોય તો a/a/b' કેટલા થાય? a/a/b' એ થાય, એ જ થાય. જોજો ચોથામાં જવાબ. ચોથામાં ડી જવાબ આવે, a/b'. બરાબર, કઈ વાત નહીં.
હવાઈ જઈ પાછું હળગી આવી શકે એવું કઈ છે નહીં, કઈ વાંધો નહીં, ન આવડે તો. તો આ છે ને વેણ આકૃતિથી પણ સમજી શકાય, સૂત્રની મદદથી પણ સમજી શકાય, બીજું કંઈ ન હોવું જોઈએ તો ઉદાહરણથી પણ સમજી શકાય. લ્યો હાલો કેટલી બધી રીત છે, બરાબર. એટલે એક જ રીતે હાલવું એવું જરૂરી નથી. અહીંયા તમે એ છેદ બી ડેશ, એટલે પહેલાં તો એ છેદ, આને તમે રૂલ્સ એપ્લાય કરશો ધ મોર્ગનનું. ધ મોર્ગન કાકા શું કહી ગયા, એ ડેશ યોગ બી ડેશ, સમજ્યા? આટલી ખબર પડી. ધ મોર્ગને આટલું તો કીધું જ તું કે એ છેદ બી ડેશ હોય તો કેમ સાહેબ ધ મોર્ગન વાપરો, તમને કઈ રીતે ખબર પડી ધ મોર્ગન વાપરો? એમને તમને છે ને આનો છેદ જ્ઞાની, તમે એ છેદ એ અને એ છેદ બી લખવું હોય તો ન લખી શકો. હું કામ ન લખી શકો, કારણ કે ઉપર ડેશ છે, એટલે પહેલાં ડેશને કાઢવાનો, જ્યારે ડેશ આપી દે ત્યારે તમારો ધ મોર્ગનનો રૂલ એપ્લાય કરી જ નાખવાનો. ઓકે, હવે શું કરશો? તો કે એ છેદ એ ડેશ યોગ એ છેદ બી ડેશ, એનો એ ડેશ સાથેનો છેદ ગયો ફાઈ, જેમ ફાઈ એમાં એક બે ત્રણ ચાર હોય તો એ ડેશ માં એક બે ત્રણ ચાર તો ન જોઈ તો જ એને ડેશ કહેવાય. સમજાય છે વાત કે નથી ખબર પડતી? બરાબર. તો આનો જવાબ ફાઈ, ફાઈ યોગ એ છે. હવે ફાઈને કોઈની સાથે યોગગણ કરો ને તો આ પોતે જ જવાબ બને, એટલે શું જવાબ આવશે? એ છેદ બી ડેશ. અને આવો ઓપ્શન છે ઓપ્શન નંબર ડી. સાહેબ મને છે ને આ ભાઈ એવી ચિત્રી ચડે છે ને કે ના પૂછો વાત, આવું તમારે શીખવાડવું જ નહીં, બરાબર. તો વેણ આકૃતિ શીખીએ, રાઈટ. હવે વેણ આકૃતિને ધ્યાન આપજો. જો આ વેણ આકૃતિ દોરીએ છીએ, શું છે? એક છે એ, બીજું છે બી, આ એ અને બી. હવે જોઈજો, એ છેદ બી ડેશ, એ છેદ બી એટલે આટલું થાય, એનો ડેશ, એનો ડેશ એટલે આટલું લેવાનું નહીં, એ સિવાયનું બધું લઈ લેવાય. ખબર પડી? અહીંયા ખ્યાલ આવ્યો, એ છેદ બી ડેશ, એ છેદ બી એટલે આટલું, એનો ડેશ એટલે બધું લેજો, પાછો એનો છેદ ગણ એ આરે, એટલે એ એટલે આટલો ભાગ થાય, આટલો ભાગ થાય કે નહીં, આખો એ એટલે આટલો ભાગ થાય, પણ આટલું તો લેવાનું જ નથી, ના જ પાડે છે. તો એ છેદ બી ડેશ એટલે આ બધું અને આટલું, તો આટલો જવાબ તમારો બને. હવે આવો ઓપ્શન કયો આવે એ આપણે વિચારવાનું થાય. આટલો ભાગ બને, આ જે રહ્યો ને ડોટ 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 વાળો આપણો જવાબ છે. તો એટલો ભાગ કેટલો બને આપણે જોવાનું છે. તો ઓપ્શન્સ જોઈએ. ઓપ્શન્સમાં એ લખ્યું, એ તો આવશે જ નહીં કારણ કે આટલો લેવાનું નથી. ઓપ્શનમાં બી લખ્યું તો ભૂલતા ન આવે. ઓપ્શનમાં ફાઈ લખો, ફાઈ છે નહીં કંઈક, એટલે એ છેદ બી ડેશ જવાબ આવશે. પણ એ કેવી રીતે, એની એ ચર્ચા થઈ શકે. તો છેલ્લો ઓપ્શન જો આવો છે એ છેદ બી ડેશ, એટલે એનો મતલબ એમ થયો કે બી ડેશ એટલે બી નહીં લેવાનું, એટલે આટલું નહીં લેવાનું, એ સિવાયનું બધું એટલે બધું લેવાનું. છેદ એની આરે, એની આરેનો છેદ એટલે આટલો ભાગ, તો કેટલો ભાગ આવ્યો? આટલો જ ભાગ બન્યો, એટલે એ છેદ બી ડેશ થયો. હા પાડી દો. હા જો સમજો, છેલ્લો ઓપ્શન જો એવો છે એ છેદ બી ડેશ, બી ડેશ નો મતલબ બી નહીં લેવાનો, આટલું નહીં લેવાનું, એ સિવાયનું બધું લેવાનું. છેદ એ, છેદ એ, એ ની સાથેનો છેદ એટલે ડોટ વાળો ભાગ જ થયો કે ન થયો? ચાલો બી ડેશ, બી ડેશ એટલે શું કહેવાય? બી નહીં લેવાનું, બી સિવાયનું બધું લેવાનું. તો બી સિવાયનું બધું શું આવે? છોડવા આવે. બી નો લે તો શું આવે? એના છોડવા આવે. તો જો અહીંયા આટલું બધું લેવાનું પણ શું નહીં લેવાનું, ખ્યાલ આવે છે કે? હજી નથી પધારતો ખ્યાલ, હજી પધારતો ન હોય એવું હોય તો કહેજો. આટલું નહીં લેવાનું, બાકી બધું લેવાનું. આમાં તો એ એટલે આટલો ભાગ થયો, આટલું નહીં લેવાનું તો કેટલો ભાગ, બેમાં કોમન એવો કેટલો ભાગ થયો ભાઈ? આટલો થયો કે નહીં, થયો કે નહીં? તો તમે આજે એક નવો રૂલ શીખા. શું શીખા? તો એ આવો શીખા કે એ છેદ બી ડેશ ને લખાય એ માઇનસ બી. શીખા કે નહીં? જો આટલા ભાગને શું કહી શકાય? ડટ 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 વાળા ભાગને શું કહી શકાય? એ માઇનસ બી એ કહી શકાય નહીં. તો તમે આ નવું શીખ્યા. શું શીખા? એ છેદ બી ડેશ બરાબર એ માઇનસ બી. આ નવું નથી, આની પહેલાં ઉપયોગ કર્યો હતો પણ તમને યાદ નથી. બરાબર સાહેબ, કેટલું બધું છે યાર, કંઈક લિમિટ રાખો ને હવે, બરાબર ને? પણ આની લિમિટ ન રહે, તમારે લિમિટ આમાં સ્ટોરેજ વધારતું જવાનું, બરાબર. તો આ તમે હાસ્યમાં પણ લખી નાખજો, ઇનકેસ આ જ એમસીક્યુમાં એ માઇનસ બી આપ્યું હોત ને તો પણ એ સાચું જ હતું, રાઈટ. પછી આ જ દાખલો, આ એકી વસ્તુનું ભાવે. સાહેબ આમાંથી મને કંઈ ભાવતું નથી, મને ભાવે એવું કંઈક કરો. તો ઉદાહરણ,
तो U बराबर ले लेवानु 1 2 3 4 5, A बराबर ले लेवानु 1 2 3, અને B બરાબર લઈ લેવાનું 3 4 5. રેડી? હવે તમારે આ મેળવવાનું છે, આ મેળવવાનું એટલે આ મેળવવાનું છે. ન ખબર પડતી તો તેલ લેવા ગયું. આ મેળવવાનું છે A છેદ B ડેશ તમારે મેળવવાનું. જો આ તમારે તો પહેલા તમે કોનું કામ કરશો? A છેદ B ડેશ. તો પહેલા તમે શું મેળવશો? A છેદ B. A છેદ B કેટલું થાય? તો કે 1 2 3 છેદ 3 4 5. કેટલો જવાબ આવશે? 3 થઈ શકે નહીં A છેદ B. હવે તમારે શું મેળવવાનું છે? A છેદ B ડેશ. રાઈટ? A છેદ B ડેશ. તો શું આવશે? U માઇનસ A છેદ B. U માં કેટલા છે? 1 2 3 4 5 છે, માઇનસ A છેદ B કેટલા છે? 3. 3 છે, 3 મર ગયા, બાકી સબ જેસે થે. 1 2 4 5. એનો મતલબ એમ કે A છેદ B ડેશ કેટલું આવ્યું? તો કે 1 2 4 5. હવે એનો તમારે છેદગુણ કરવાનો A સાથે, એટલે A છેદ B ડેશ. રાઈટ? એ કેટલા છે? એ તો કે 1 2 3 છેદ એ છેદ બી ડેશ કેટલા? એ છેદ બી ડેશ 1 2 4 5. બંનેમાં કોમન અવયવ કેટલા છે? કેટલા છે? 1 2. તો એનો મતલબ એમ કે તમારો જવાબ 1 2 આવે છે. કેટલો આવે છે? 1 2. હવે ઓપ્શન એ જોઈશો ને, તો એમાં એ ગણ લખો, એ ગણ તો 1 2 3 હતો ને, અહીંયા કેટલો આવ્યો? 1 2. લઈ જવાબ બનતો નથી. ઓપ્શન બી જોઈશે તો 3 4 5 છે, આમાં 1 2 છે, લઈએ નથી. ઓપ્શન સી 5 છે, લઈએ નથી. ઓપ્શન ડી જવાબ બનવાનો. પણ છતાંય આપણે ઓપ્શન ડી મેળવવો હોય તો મેળવી શકીએ. ઓપ્શન ડી શું છે? તો કે એ છેદ બી ડેશ છે. શું છે? એ છેદ બી ડેશ. એ તો મળી જ ગયો છે, હવે તમારે કોને મેળવવાનું? બી ડેશ. બી ડેશ એટલે કેટલા થાય? યુ માઇનસ બી. યુ એટલે કેટલા છે? 1 2 3 4 5. માઇનસ બી એટલે કેટલા છે? 3 4 5. 3 છે 3 મર ગયા, 4 છે 4 મર ગયા, 5 છે 5 મર ગયા. કેટલા આવ્યા? 1 2. તો બી ડેશ બરાબર કેટલા આવ્યા? 1 2. હજી તમારે શું મેળવવાનું? તો કે એ છેદ બી ડેશ. એ કેટલા? એ એટલે કેટલા છે? 1 2 3. છેદ બી ડેશ એટલે કેટલા છે? 1 2. તમારો જવાબ કેટલો આવ્યો? 1 2. શું આવે? સરખા છે. હા, તો તમારો જવાબ શું આવશે? એ છેદ બી ડેશ. તો કેટલી લાંબી લાંબી મેથડ કરવી પડી ભાઈ. અને આ તમે જુઓ, તમને રૂલ્સ આવડતા હોય તો ઢીંચી આવો પૂરું, અને એનાથી પણ આવડી જાય. બરોબર છે? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો હાલો લખી લ્યો ફટાફટ, બાકી હોય લોકો. રાઈટ? ચાલો હવે સ્ટાર્ટ કરશું. લખાઈ ગયું બધાને? 5મો દાખલો. એ બરાબર એમ કે છે કે એ બરાબર એક્સ વાય, કે જ્યાં વાય બરાબર 1/x. આ ડિવાઇડેડ બાય વાય નથી, કે જ્યાં શબ્દ વપરાય. વાય બરાબર 1/x અને 0 ડઝ નોટ બિલોંગ્સ, 0 ડઝ નોટ એક્સ બિલોંગ્સ ટુ આર. આવું લખાય? હા, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ 0 અને ડઝ બિલોંગ્સ ટુ આર. 0 ન લેતા એમ કે છે. ચલો હવે આવું લખેલું આવે ને, આનો મિનિંગ શું થાય એ પહેલાં સમજો યાર. પ્લીઝ, આ વસ્તુ જ્યાં લગી નહીં સમજાય ને. અહીંયા મારાને આને તમારી યાદીની રીતે લખવું હોય તો કેવી રીતે લખાય? આ ગુણધર્મની રીતે છે. યાદીની રીતે લખવું હોય તો કેમ લખી શકાય? કોઈને આવડતું હોય તો કયો? યાદીની રીતે લખવું હોય શું લખાય? તો આ છે ને જોડકા સ્વરૂપે છે. અત્યાર લગી આપણે એવું જ શીખાય, એક્સ કે જ્યાં એક્સ બરાબર સમથિંગ, આ એક્સ વાય ભેગા. તો એક્સ એ લખવાનો અને વાય લખવાનો. એક્સ શું કરવાનો? આર માંથી લેવાનો. પણ હું નહીં લેવાનો, 0 નહીં લેવાનો. તો હું ધારો કે 1 લઉં, એક્સ 1 લઉં, તો વાય બરાબર અહીંયા 1 મૂકું એક્સ જગ્યાએ, વાય બરાબર કેટલા આવશે? 1. એટલે 1 લખવાનું. તો પહેલો સભ્ય શું થયો? 1 1 થયો. કારણ કે સભ્ય આ પ્રકારનો થાય. સમજાય છે વાત કે ન સમજાતી? હજી એક વાર, કારણ કે અમુકને નહીં ખબર પડી, સાહેબ આવું તો કોઈ દી આવ્યું જ નથી. પણ આ લોકોએ પૂછ્યું છે જ આ રીતે કે આ તમે જોડ સ્વરૂપે લખજો. હવે તમે એક્સ બરાબર આરમાંથી કંઈ પણ લઈ શકો. માની લો કે હું 2 લઉં, એક્સની જગ્યાએ 2 લઉં, તો વાય બરાબર કેટલા આવશે? 1/2. સમજાય છે વાત? હવે નથી આવા તો કેટલાય બધાય બનશે, પણ આપણે સરળતા ખાતર 3 લખીએ અને પછી ડેશ 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 મારી દઈએ. અને આરમાંથી લેવાનું એટલે તમે ધારો તો તમે 0.5 લઈ શકો, 0.5 લઈ શકો. તમે ધારો તો 1.5, તમે ધારો તો 1.26 ગમે લઈ શકો, કોઈ વાંધો છે નહીં. પણ આપણે આટલું લખ્યું અને બી ગણ બરાબર કેટલા છે? તો બી બરાબર છે એક્સ વાય, કે જ્યાં વાય બરાબર માઇનસ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર. તો હવે જુઓ જોઈએ, બી બરાબર એક્સ વાય એટલે આને જોડ સ્વરૂપે જ લખવાનું. આ સમજો, આ સભ્ય જોડ સ્વરૂપે છે. રાઈટ? તો અહીંયા
x x બરાબર r માંથી લેવાનું, માન લો કે હું 1 લો તો y બરાબર કેટલા થાય? તો ખબર પડી આ જોડ કઈ હશે? 1 1 લેયા કે 0 0 લો ને આનો 0 0 હવે બોલો હું લેવું છે? હવે 2 લેવાય તો 2 ને માઈનસ 2 રાઈટ. હવે તો કેટલા લઈ શકશો ભાઈ? બધા લખાવશો તો 60 પડી જશે. હવે આમાં જુઓ તો આમાંથી કોમન શું છે? ક્યારે કઈ કોમન આવવાનું? આવવાનું નથી આવવાનું. તો આપણે ઓપ્શન્સ જોવાના આવે તો a છેદ b બરાબર a નો થાય, a છેદ b બરાબર b નો થાય, a છેદ b બરાબર 5. આ બેમાંથી એકી સભ્યો ક્યારે કોમન થવાના નથી, એટલે તમારો જવાબ આવશે a છેદ b બરાબર 5. ઓપ્શન ડી નંબર ડી કેટલાક છે? 5મો, સોરી 5મામાં ઓપ્શન કેટલામો છે? સી ઓપ્શન છે. એ ખબર પડી થોડી ઘણી કે નહીં? ઓકે, તો હવે તમને જોડ સ્વરૂપે પણ ગણ હોય તો એ લખતા આવડી ગયું. આવડી ગયું ને? ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ દાખલો એફ આઈએમપી છે, ફૂલ આઈએમપી બરાબર, અને બહુ મસ્ત દાખલો છે. જો એ બરાબર, એ બરાબર x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, મોડ x લેસ ધેન 1, અને b બરાબર x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, મોડ x માઇનસ 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, તો પૂછ્યું છે એવું કે a યોગ b, a યોગ b બરાબર r માઇનસ d, તો આ d કેટલાક થાય? બાકી જબરેસ્ટ દાખલો છે આમાં, છે ને દાંડિયા ડૂલ છે 50% લોકોને. પહેલાં તો આ સમજો કે તમને એવું કે ને કે મોડ એક્સ લેસ ધેન 1, આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ શું થાય? આને મારે અસમતા સ્વરૂપે લખવું હોય, બે અસમતામાં અહીંયા એક્સ છે, અહીંયા હું લખું ને અહીંયા હું લખું, મારો કહેવાનો મતલબ એમ છે. -1 તો આ ગાણિતિક ભાષા છે, પણ કે ગોળા નહીં ભાઈ, એને એને જે હુંજું, તમે ગોળા શબ્દ વાપરશો જ નહીં યાર, બાકી શબ્દ વાપરો. ચાલો હે જો સાંભળો, મોડ એક્સ લેસ ધેન 1 નો મિનિંગ શું થાય? એ અવાજ નહીં, એને તમે એને ઉપાડી જ લેહી, પણ આપણે કંઈ પણ વાત હોય એવું થાય. ચલો સોરી ઓ મિત્ર, ચાલો મોડ એક્સ લેસ ધેન 1, બસ હસવાની જગ્યાએ હસવાનું રાખો, અને તમે 11-12 પૂરું કરશો ત્યાં સુધી લગભગ 101 વખત કે એનાથી વધારે વખત આનો ઉપયોગ આવશે, એની જગ્યાએ તમે આ લખશો બરાબર. એટલે એકવાર સમજી લેશો ને તો લખી શકશો, બાકી 12માવાળાને હજી ક્યારેક આવું આવે ને છે બાનો મિનિંગ શું થાય એવું પૂછવું પડે, એટલે આપણે ન પૂછવું પડે, એટલે એકવાર સમજી લ્યો. મોડ એક્સ લેસ ધેન 1નો મિનિંગ એમ થાય -1 લેસ ધેન એક્સ લેસ ધેન 1, શું કામ? વાય શું કામ? આનો મિનિંગ આવો શું કામ થાય? તો સમજો કે મોડ એક્સ લેસ ધેન 1, તો જો x ગ્રેટર ધેન 0 હોય ને, x ગ્રેટર ધેન 0, તો મોડ x ની કિંમત કેટલી આવે? x આવે. એ તમને પાછું માનાંક માર સમજાવવું પડશે, માનાંક સમજાવ્યું તમે? અરે એ વાત, એ બધું સાચું છે, પણ મેં તમને માનાંકની વ્યાખ્યા સમજાવી છે ન સમજાવી? ચાલો સમજીએ આપણે. આ તમે માનાંક વિધેય અત્યારે ભણશો, હમણાં સાહેબે શીખવાડ્યું એ છે, નથી શીખવાડ્યું તો વિધેયમાં હવે આવશે અચળ વિધેય,
ને એમાં બધા વિધેયો આવશે, તદેવ વિધેય ને એવા બધા વિધેયો આવશે, એમાં માનાંક વિધેય આવશે. તો મોડ એક્સ નો જવાબ એક્સ ક્યારે થાય? જયારે એક્સ ગ્રેટર દેન ઝીરો હોય ત્યારે. અને મોડ એક્સ નો જવાબ માઇનસ એક્સ ક્યારે થાય? જયારે એક્સ લેસ દેન ઝીરો હોય. તો તમે સમજો, મોડ એક્સ નો જવાબ માઇનસ એક્સ થઈ શકે છે. લે આટ લગી તો કોઈ દી એવું શીખવાડ્યું નથી કોઈ, બધા એવું જ શીખવાડ્યું છે કે મોડ એક્સ બરાબર ધન જ થાય. આ તો તમે ઋણ કર્યું નહીં, સમજો. તમારા સાહેબ એવું લખશે, તમને જ્યારે મોડ એક્સ આપશે ને ત્યારે એક્સ એક્સ લખશે. મોડ એક્સ જવાબ એક્સ ક્યારે? જ્યારે ગ્રેટર દેન ઝીરો હોય ત્યારે. અને માઇનસ એક્સ લખશે ક્યારે? જ્યારે એક્સ લેસ દેન ઝીરો હોય. તો શું કામ આવું કરે છે, આવું શું કામ બને છે? એની પાછળનું કારણ એક છે કે જુઓ, માની લો કે તમે પાંચનું માન કાઢવા માંગો છો તો કેટલો જવાબ આવે? પાંચ આવે. પાંચ ધન છે, એક્સ હોય તો પ્લસ ઓર માઇનસ એક્સ થાય. પાંચ તો પોતે ધન છે, ખબર પડી ગઈ કે આ ધન છે, તો પછી ધનમાં જ મૂકાય કે નહીં. હું આંખો બંધ કરું અને એમ કહું કે અહીંયા બેઠેલો છોકરો છે કે છોકરી, મને ન ખબર પડતી, તો એમ કહું વિદ્યાર્થી છે, બરાબર છે. પણ મને ખબર છે કે આ છોકરી જ છે અહીંયા બેઠું હોય, કે આ છોકરો જ છે, તો હું એમ જ બોલું ને કે છોકરો જ છે. ખબર પડી ગઈ કે પાંચનો ધન છે, તો એનો જવાબ ધન. અહીંયા પ્લસ ઓર માઇનસ પાંચ લખાય નહીં, સમજો છો વાતને. જ્યારે હું એમ લખું છું ને કે મોડ એક્સ, ત્યારે આનો જવાબ પ્લસ ઓર માઇનસ એક્સ થઈ શકે. કેમ થઈ શકે? કારણ કે મને ખબર નથી એક્સની કિંમત કઈ છે. અને ન્યાય તમે પ્લસ ઓર માઇનસ એક્સ શું કામ લખો છો? સાહેબ, અમને તો એવું જ શીખવાડવામાં આવ્યું હતું કે માનાંક આવે એટલે ધન જ આવે. અને અત્યારે તમે દોડ્યા હો બધા પ્લસ ઓર માઇનસ એક્સ લઈ, પણ શું કામ આવું લ્યો છો? તો એનો જવાબ હવે છે, માનાંકમાં પાંચનો જવાબ પાંચ થાય, રાઈટ? હવે આને આને થોડી વાર પૂરતું એક્સની જગ્યાએ પાંચ વિચારો, તો જવાબ શું થયો કહેવાય? એક્સ થયો કહેવાય. પણ એક્સ કેવો? ધન હોય તો જવાબ કેટલો થયો? એક્સ થયો. હવે આને ભૂલી જાઓ, ડિલીટ ઇટ, ડિલીટ થઈ ગયું. હવે માની લો કે માઇનસ પાંચ હોય તો આનું માન કેટલુંક થાય? કેટલુંક થાય? ના ખબર પડી ગઈ ઋણ છે, તો પછી પ્લસ ઓર માઇનસ પાંચ કેમ થાય? બેન હમત તો તારો તારો તારી પીને એક જ જગ્યાએ ચોંટી ગઈ છે, અને એ જગ્યાએ ચોંટી ગઈ છે કે આ જે રહ્યું અને પ્લસ ઓર માઇનસ પાંચ લખું, ન લખાય, ખબર છે ઋણ છે, આનો જવાબ પ્લસ પાંચ જ થાય. તમે શીખા જ છો અત્યાર સુધી, તમે નવ આઠ નવ દસમાં આઠ નવ દસમાં વસ્તુ કઈ રીત છે. તમને ક્યાંક માઇનસ ત્રણ નું માન પૂછે, તમે પ્લસ ત્રણ લખીને આવતા તક નહોતા આવતા, તો તમે પ્લસ ઓર માઇનસ ત્રણ શું કામ લખો છો, રાઈટ? પણ તમે જુઓ, આ માઇનસ પાંચનો જવાબ પ્લસ પાંચ કેવી રીતે? હકીકતમાં માઇનસ પાંચનો જવાબ પ્લસ પાંચ નથી થતો, માઇનસ પાંચનો જવાબ થાય છે માઇનસ માઇનસ પાંચ. શું થાય છે? માઇનસ માઇનસ. હવે માઇનસ પાંચ શું છે આપણા કિસ્સામાં? માઇનસ પાંચ શું છે આપણા કિસ્સામાં? એક્સ. શું છે? એક્સ. તો માઇનસ માઇનસ પાંચની જગ્યાએ હું લખશો એક્સ. તો મોડ એક્સનો જવાબ માઇનસ એક્સ ક્યારે આવે? જ્યારે એક્સ ઋણ હોય ત્યારે. એક ટકાની ડપી નથી પડી સાહેબ, એક ટકાની, એક ટકાની ટપી નથી પડી. એક ટકાની પડી હોત ને તો એમ મજા આવી જાય, બરાબર? તો સમજો બીજી વાર, કારણ કે આ વસ્તુ સમજતા હોય ને અડધી અડધી કલાક વહી જાય છે. હવે તમને જુઓ, તમને આટલી ખબર પડી મોડ પાંચનો જવાબ પાંચ આવે, તો તમને એટલી ખબર પડી કે માઇનસ પાંચનો જવાબ એ પ્લસ પાંચ જ થાય. પણ પ્લસ પાંચ આવે છે માઇનસ પાંચ પાંચ કરીને. હવે આમાં એક્સ તરીકે પાંચ છે એટલે તમારો જવાબ એક્સ આવ્યો. આમાં એક્સ તરીકે કોણ છે? માઇનસ પાંચ છે, તો તમારો જવાબ શું કહેવાય? માઇનસ. આ પોતે એક્સ થયો, આ ઓલરેડી આગળ માઇનસ આવ્યા. હવે તમે એક્સની કિંમત માઇનસ પાંચ મૂકો, તમારો જવાબ કેટલો થઈ જાય? પ્લસ પાંચ. હજી ખબર પડી? નથી ખબર પડી? ફરીથી ન ખબર પડે ત્યાં લગી સમજાવવાનું છે. અને જ્યારે તમને ખ્યાલ આવશે ને કે માનાંકનું આટલું બધું મહત્વ છે, અને અમે તો આઠ નવ દસમાં માનાંક એટલે એટલું જ હિંજા છીએ કે લખી નાખવાનું. તમે કેમ પ્લસ ઓર માઇનસ બોલો છો ખબર છે? કારણ કે તમે રેખા ચેપ્ટર શીખ્યા ને, એમાં એમમાં એમ બરાબર આવું આવતું હતું ને, એમ વન માઇનસ એ સોરી આલ્ફા બરાબર ટેન આલ્ફા બરાબર આવું આવતું હતું ને. હા હજી આવે જ ને, મરશો ત્યાં લગી આવશે જો ભણશો તો. તો અહીંયા તમે અહીંયા અહીંયા જે જવાબ રહે, એક વાર પ્લસ લેતા એક વાર માઇનસ લેતા, એવું શું કામ કરતા હતા? કારણ કે તમને ખબર નહોતી કે આ ભાગ ધન છે કે ઋણ છે, ખબર પડી ગઈ. પણ જો તમને એમ વન ને એમ ટુ બે આપ્યા હોય તો, અને ખૂણો મેળવવાનો કીધો હોય તો, તો તમારો જવાબ માની લો કે માઇનસ વન આવે ને તો તમે પ્લસ વન જ લખતા હતા. સાચું કે નહીં? કારણ કે તમને જ્ઞાત થઈ ગયું હતું, તમને ભાન થઈ ગયું હતું, તમને ભાન થઈ ગયું હતું કે સાચું છે ના ખોટું. પણ જો ભાન ન હોય
અને તમને ખૂણો આપ્યો હોય, અહીંયા 10π/4 આપ્યું હોય અને M1ની જગ્યાએ 1 આપ્યું હોય, આવું તમારે આવ્યું છે બરાબર, તો તમે અહીંયા 10π/4ની જગ્યાએ 1 લખતા, 1 = 1 - M2/1+M2, અને ત્યારે તમે માનાંક કાઢતા ને ત્યારે તમે આવું લખતા 1 - M2 1+M2 = 1 ઓર 1 - M2 1+M2 = -1, પણ શું કામ આવું લખતા? કારણ કે એમ અજ્ઞાત હતો, એ ધન છે કે ઋણ છે એ મને ખબર હતી નહીં. જો એમ ધન હોય તો એનો જવાબ +1 આવશે, જો એમ ઋણ હોય, ઋણો એટલે -5 હોય, તો એનો જવાબ -1 -1 આવશે. આ x હોય તો બરાબર, તો માનાંકનો મિનિંગ એવો કતાપી નથી થતો કે મોડ x હોય તો આનો જવાબ x લખો. મોડ x નો જવાબ x ત્યારે લખાય જ્યારે x > 0 હોય ત્યારે, મોડ x નો જવાબ -x ત્યારે લખાય જ્યારે x < 0 હોય ત્યારે. સાહેબ આનો જવાબ માઇનસ શું કામ લખ્યો ને? એ હજી ટપ્પી પડતી નથી, તો આપણે એ ટપ્પી હજી પાડવાની છે જ્યાં લગી ન સમજાય ત્યાં સુધી. ઈને તમે માઇનસ એટલા માટે લખો છો કારણ કે આ ઓલરેડી માઇનસ છે, x ઓલરેડી માઇનસ. જો x આ માઇનસ હોય, આ માઇનસ છે એવું ઓલરેડી આપણને કહી દીધું છે, તો માઇનસ હોય તો માઇનસ તો જ જવાબ એનો ધન થાય, નહીં તો ધન થાય નહીં. જે ઓલરેડી માઇનસ હોય એને પ્લસ બનાવવો હોય તો તમારે આગળ માઇનસ લખવું પડે. તો અહીંયા હું -1 એટલા માટે આનો જવાબ તો ધન જ થઈ જાય છે. અહીંયા છે ને હકીકતમાં -5 જ છે, અહીંયા x ની જગ્યાએ -5 જ લખ્યા, જવાબ કેવો થઈ ગયો? +5. પણ જ્યારે તમે વ્યાપક સ્વરૂપે લખો ને ત્યારે મોડ x = -1 એટલા માટે લખવું પડે કારણ કે x < 0 છે, આ ઋણ છે, તો ઋણ કિંમત આવવાની અને જવાબ ધન થઈ જવાનો. અહીંયા તમે x ઓલરેડી ઋણ છે તો હવે એને ધન બનાવવો હોય તો આગળ શું મૂકવું પડે? માઇનસ મૂકવું પડે. પડી ખબર? તો કોક પૂછે ને ભૂલથી માનાંક વિધેયમાં, હમણાં સાહેબ જ પૂછશે તમને અને સાહેબ આવું લખાવશે તે કે x અને અહીંયા લખાવશે -x, આ x > 0 અને આ x < 0, ત્યારે તમને ખબર પડી જોઈ છે કે આ -x શું કામ લખે છે. એ એટલા માટે લખે છે કારણ કે x ઓલરેડી ઋણ જ છે, અને તમે ઋણને ઋણ સાથે ગુણો ને તો જ એ ધન થાય બરોબર. અહીંયા x ઓલરેડી કેવો છે? ધન જ છે, તો પછી ડાયરેક્ટ લખવાનું અને ઋણ સાથે ગુણવાનો આવે નહીં. બેસી ગયું મગજમાં? હવે આપણે જે પોઈન્ટ ઉપર હતા એ પોઈન્ટ ઉપર આવીએ. ધ્યાન આપજો, મોડ x લેસ ધેન 1 આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ એવો થાય કે જો મોડ x લેસ ધેન 1 એટલે પહેલાં તો આના બે ભાગ પડે. એક તો તમને અહીંયા -1 મળે, અહીંયા +1, કારણ કે આનો જવાબ રહ્યો ને -1 થી 1ની વચ્ચે જ રહેવાનો. કેમ -1 થી 1ની વચ્ચે રહેવાનું? કારણ કે માનાંક લ્યો ને તો એનો જવાબ 1 કરતાં ઓછો આવવો જોઈએ. તમે -0.9 લ્યો તમારો જવાબ કેટલો આવે? કેટલો જવાબ આવે? 0.9. હકીકતમાં શું કરો છો તમને ખબર? -0.9 તમારો જવાબ કેટલો આવે છે? 0.9. હવે તમે અહીંયાથી x ની કિંમત 1.1 લ્યો, -1.1 ન લઈ શકો. શું કામ ન લઈ શકો? કારણ કે 1 કરતાં નાની. તો તમારો જવાબ જે રહ્યો ને, તમારી જે કિંમત રહી ને, એ તમારી કિંમત તમારે કોની વચ્ચેથી લેવાની છે? -1 થી 1ની વચ્ચેથી. તો આપણે આટલું મગજમાં ફિટ કરીશું, અહીંયા ધ્યાન આપજો, આપણું આટલું મગજમાં ફિટ કરીશું કે મોડ x < 1 હોય તો આનો મિનિંગ એવો થાય છે -1 < x > 1. જો અહીંયા <> or = આપે તો અહીંયા or = લખી નાખવાના. રેડી? પડી ગઈ ખબર આટલી? આ આપણે હાસ્યામાં લખી નાખવાનું થઈ છે હું કહું ત્યારે. હવે એવું કે મોડ x = 1, આનો મિનિંગ શું થાય? તો તમે સંખ્યા રેખા વિચારશો ને તો તમને એટલી ખબર પડશે કે સંખ્યા રેખાની અંદર આણે કેટલો ભાગ લઈ લીધો. આણે હે ને અહીંયા -∞, અહીંયા +∞, આને આટલો ભાગ લઈ લીધો. કોણે લઈ લીધો? મોડ x < 1. તો બાકીનો ભાગ કોની પાસે હશે? મોડ x > 1. એટલે કે -1 કરતાં નાની સંખ્યા અને 1 કરતાં મોટી સંખ્યા. તો મોડ x > 1નો મિનિંગ શું થાય? મોડ x > 1નો મિનિંગ એવો થાય x > 1 અને x < -1. શું થાય? એ અઘરું સાહેબ. તો મોડ x > 1નો મિનિંગ આવો થાય છે, આનો મિનિંગ આવો થાય છે r - -1 થી 1. સમજો, ફરીથી સમજો, મોડ x લેસ ધેન 1નો મિનિંગ માંડ સમજાણો તો સાહેબ.
તમારે ત્રણ ત્રણ ચાર ચાર વાર કહેવાનું તેમને ખબર પડશે. મોડ એક્સ લેસ દેન વન નો મિનિંગ માંડ સમજાણો હતો, માઇનસ વન લેસ દેન એક્સ લેસ દેન વન, એટલે માઇનસ વન થી વન ની વચ્ચે કોણ રાજ કરે છે? કોણ રાજ કરે છે? મોડ એક્સ લેસ દેન. તો મોડ એક્સ ગ્રેટર દેન વન નો મિનિંગ શું થાય? આનો મિનિંગ આવો થાય, જો હજી તમને એકવાર થોડી વાર રહીને સમજાવું, નહીં તો તકલીફ પડશે. મોડ એક્સ ગ્રેટર દેન વન નો મિનિંગ એવો થાય કે એક્સ એક્સ ની એક કરતા મોટું છે અને માઇનસ એક કરતા નાનું છે. તો કેટલું નથી? માઇનસ એક થી એક નથી. એ સિવાયનું બધું શેમાં આવે? મોડ એક્સ ગ્રેટર દેન વન માં. શેમાં આવે? મોડ એક્સ ગ્રેટર દેન વન માં. ક્લિયર થયું? તો તમે એવું લખશો એક્સ ગ્રેટર દેન વન, એક્સ લેસ દેન માઇનસ વન. હકીકતમાં આમાં આવું થાય છે, સમજાવું છું, પણ આ બહુ સમજવું અઘરું પડવાનું છે. આનો મિનિંગ આવો થાય, જો એક્સ ધન હોય, ધન હોય એટલે એક કરતા મોટો હોય, તો આનો જવાબ એક્સ ગ્રેટર દેન વન આવે. અને જો ઋણ હોય તો આનો જવાબ માઇનસ એક્સ ગ્રેટર દેન વન આવે. માઇનસ એક્સ ગ્રેટર દેન વન એટલે એક્સ લેસ દેન માઇનસ વન, એટલે માઇનસ એક કરતા નાનું થાય. પણ આ તમને સમજવું થોડુંક અઘરું છે. તમારે આટલું મગજમાં ફિક્સ કરવાનું, આટલી જ વસ્તુ, આટલી વસ્તુ તમારા મગજમાં ફિક્સ કરવાનું, લખી નાખવા કે મોડ એક્સ લેસ દેન વન હોય તો માઇનસ વન લેસ દેન એક્સ લેસ દેન વન છે, મોડ એક્સ ગ્રેટર દેન વન તો એક્સ ગ્રેટર દેન વન, એક્સ લેસ દેન માઇનસ વન છે. આટલું હાંસી આમ લખી નાખો, પછી આપણે દાખલો ગણશું. પાંચમો દાખલો ગણાઈ જાય પછી આટલું હાંસી આમ લખી નાખો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલાની અંદર આપણને એ અને બી કંઈક આપ્યું છે. હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું છું, ધ્યાન આપજો. માની લો કે તમને એવું આપી દે મને ખબર છે 50% વસ્તુ હજી નથી સમજાય અને હું સમજુ જ છું, એ વસ્તુ સમજતા થોડીક વાર લાગશે, અમુકે ગોખી નાખ્યું છે, એમને સલામ છે કે એમને ગોખાઈ ગયું છે. હવે માની લો કે તમને આવું આપે મોડ એક્સ લેસ દેન ટુ, આનો મિનિંગ શું થાય? માઇનસ બે થી બે ની વચ્ચે એક્સની વેલ્યુ છે. અને આવું આપે મોડ એક્સ ગ્રેટર દેન ટુ, આનો મિનિંગ શું થાય? એટલે કે એક્સ ગ્રેટર દેન ટુ છે અને એક્સ લેસ દેન માઇનસ ટુ છે. એટલે તમે સંખ્યા રેખા દોરો ને તો અહીંયા આગળ માઇનસ બે છે ને અહીંયા આગળ પ્લસ બે છે, તો આ જવાબ જે રહ્યો ને આ સૂચવે છે, સમજો છો? અને આ જવાબ રહ્યો આ બાજુનો ભાગ એ સૂચવે છે ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ થી માઇનસ બે, કારણ કે એક્સ લેસ દેન માઇનસ બે નો મિનિંગ શું થાય? માઇનસ બે કરતા નાની એટલે માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, માઇનસ છ, માઇનસ સાત, માઇનસ આઠ, માઇનસ નવ, માઇનસ દસ, કેટલા બધા થાય? અને અહીંયા થાય મોડ એક્સ ગ્રેટર ધેન ટુ, બે કરતા મોટી સંખ્યા. ક્લિયર? થોડું ઘણું ક્લિયર? ઓકે, હવે આનો મિનિંગ શું કરશો? એ બરાબર શું લખશો? માઇનસ ઇન્ફાઇનાઇટ ક્યાં? હા, બે, આ બે બાજુ આ જ લખાય. કેમ? કારણ કે અહીંયા જવાબ શું થાય? માઇનસ એક્સ ગ્રેટર દેન બે થાય, એટલે એક્સ લેસ દેન માઇનસ બે થાય. તમે અસમતા નથી સમજાય એટલે તમને થોડી તકલીફ છે. માન લો કે એવું આપે એક્સ ગ્રેટર દેન પાંચ. સારું, ચલો એક કામ કરીએ, એક્સ ગ્રેટર દેન પાંચ લખો ને. અહીંયા જો માન લો કે એક્સ ગ્રેટર દેન માઇનસ પાંચ, ઓકે. અને જો તમે એને માઇનસ વડે ગુણો ને, માઇનસ વડે ગુણવાનો મિનિંગ શું થાય? બે બાજુ માઇનસ વડે ગુણો ને તો ગ્રેટર દેનનું કેવું થઈ જાય? લેસ દેન થઈ જાય. કેટલું થઈ જાય? લેસ. એ તમને અસમતાનો કોન્સેપ્ટ હજી નથી ખબર. તો કેમ સાહેબ ગ્રેટર દેનનું લેસ દેન થઈ જાય? સમજાવો. તો એક તમને ઉદાહરણ આપું છું. આ સાચું ખોટું? સાચું. હવે બે ને માઇનસ વડે ગુણો તો હવે આ સાચું ખોટું? ખબર પડી ગઈ ને? શું થઈ જાય? અસમતા શું થઈ જાય? ચેન્જ થઈ જાય. અસમતા કહેવાય. ગ્રેટર દેન નું સેમાં કન્વર્ઝન થઈ જાય? લેસ થઈ જાય. હવે અહીંયા પોઈન્ટ છે મોડ એક્સ ગ્રેટર દેન ટુ, સાંભળજો. એટલે તમને ખબર પડી કે આ બાજુના ભાગને મોડ એક્સ ની કિંમત કેટલી થાય? ઋણ થાય. એટલે મોડ એક્સ ની જગ્યાએ કેટલા લખશો? માઇનસ એક્સ ગ્રેટર દેન ટુ. મોડ એક્સ ની જગ્યાએ શું લખશો? કેમ માઇનસ એક્સ લખ્યું? અહીંયા હોત તો શું લખેત મોડ એક્સ ની જગ્યાએ? એક્સ લખેત. ખબર પડી? મોડ એક્સ ની જગ્યાએ શું લખેત? અહીંયા એક્સ લખેત. હું કામ એક્સ લખેત? કારણ કે અહીંયા એક્સ કેવો છે? ધન છે. અહીંયા શું થયું? મોડ એક્સ ની જગ્યાએ કેટલા લખવા પડ્યા? માઇનસ એક્સ. ભાઈ મોડ એક્સ ની જગ્યાએ કેટલા લખ્યા? માઇનસ. હવે બે બાજુ માઇનસ વડે ગુણ નાખો તો કેટલું થઈ જાય? અહીંયા એક્સ લેસ ધેન માઇનસ બે. સમજાણું ગ્રેટર ધેન નું થયું લેસ ધેન. માઇનસ એક્સ ને માઇનસ વડે ગુણ હોય એટલે પ્લસ એક્સ, અને બે ને માઇનસ ગુણ માઇનસ બે, માઇનસ બે કરતા નાનું. હવે પડી? તો જ્યારે માઇનસ વડે અસમતા ગુણાય ત્યારે યાદ રાખવાનું મોટો એ નાનું થઈ જાય, નાનું એ મોટું થઈ જાય. એનું લાઈવ એક્ઝામ્પલ આવડું.
રાઈટ. ચાલો હવે આ તમને ખબર પડી a બરાબર માઇનસ 1 થી 1 કેમ લખાવે x કે જે x બિલોંગ્સ ટુ r mod x less than 1 mod x less than 1 નો મીનિંગ શું થાય જવાબ ક્યાં છે માઇનસ 1 થી 1 માં રાઈટ. હવે b લખવું છે b માટે શું છે તો mod x minus 1 greater than or equal to 1 છે અને આમ લખાય જો જમણી બાજુ હશે ને તો x minus 1 greater than or equal to 1 હશે આપણે જમણી બાજુ અહીંયા લખીએ x minus 1 greater than or equal to 1 હશે અને ડાબી બાજુ હશે શું હશે minus x minus 1 greater than or equal to 1 હશે. એક વાર માઇનસ લેવું પડે ને એક વાર પ્લસ લેવું પડે બરાબર છે. હવે શું કરશો માઇનસ 1 થી 1 ની વચ્ચે એટલે મેં વિવૃત અંતરાલ લીધો વિવૃત અંતરાલ લીધો એનો મીનિંગ એવો થયો કે આ જે જવાબ છે એ છગડીયો કૌંસ કરવાનું ભૂલાઈ ગયો માઇનસ 1 થી 1 જે છે ને એનો મીનિંગ શું થયો માઇનસ 1 થી 1 ની વચ્ચેનું હંધુઈ અહીંયા બધુંય એટલે કોક એમ કે માઇનસ 95 99 97 બધુંય માઇનસ 0.95 97 જે બોલો એ માઇનસ આમાં 0 આવી ગયો ખબર પડી સંખ્યા રેખામાં માઇનસ 1 થી 1 મને લાગે છે ખબર પડતી જ નથી નીચેના માળમાં ન ખબર પડી ઉપરના માળમાં ખબર પડી ગઈ હવે નીચેના માળમાં જુઓ તમને આવું કીધું મોડ એક્સ ઇઝ ગ્રેટર ધેન 1 આવું કે તમે મીનિંગ શું કાઢો છો આનો આનો મીનિંગ એવો કાઢો છો કે એક કરતાં મોટી એટલે એક્સ ગ્રેટર ધેન 1 અને માઇનસ એક કરતાં નાની એટલે એક્સ લેસ ધેન માઇનસ એટલે હકીકતમાં તમે આવું જ કરો છો માઇનસ એક્સ ગ્રેટર ધેન 1 આવું જ કરો છો અને માઇનસને ગુણો બે બાજુ માઇનસ વડે ગુણો તો કેટલા થઈ જાય x less than minus 1 ફરીથી 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 mod x is greater than or equal to 1 આપે તો આનો મીનિંગ એવો થાય છે minus x greater than or equal to 1 or x greater than or equal to 1 રેડી હવે આને minus 1 વડે ગુણો તો શું થઈ જાય x less than or equal to 1 or x greater than or equal to 1 સમજાણી વાત આટલું તો સમજાણું બાકી તેલ પરામાઈ ગયું તો અહીંયા તમને માનાંક કાઢો તો કા greater than or equal to 1 અને કા હવે માઇનસ વડે ગુણી નાખો બંને બાજુ શું થાય x માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ 1 ઓર x માઇનસ 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 તો કેટલા થાય x લેસ ધેન ઇક્વલ ટુ 1 આ બચ જાય 1 પ્લસ 1 ઓર 1 આ બચ જાય x લેસ ધેન ઇક્વલ ટુ 1 પ્લસ 1 ઇટ મીન્સ x લેસ ધેન ઇક્વલ ટુ ઓર x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 સોરી માઇનસ આવે ને માઇનસ એટલે 0 થઈ જાય હે ને ખબર પડી આ માઇનસ વડે ગુણો સાહેબ કંઈ ખબર પડવાની નથી તમે અહીં કે રાખો આ માઇનસ વડે ગુણો તો માઇનસ અહીંયા એક્સ માઇનસ 1 ગ્રેટર ધેન લેસ ધેન 1 નો માઇનસ 1 માઇનસ 1 નો પ્લસ આ બાજુ એટલે પ્લસ 1 જો એક વસ્તુ કહું મનાનો કોન્સેપ્ટ 100% ક્લિયર છે હું ક્યાંય ભોપાળા નથી વાળતો પણ તમને સમજાતું નથી ને એટલે તમને એવું લાગે છે અને ધીમે ધીમે સમજાશે ચિંતા ન કરશો બરાબર ઘણા એમ થતું આજ સાહેબે હે ને પીને આવ્યા છે જે દે 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 કરે